અમરેલી જિલ્લાના ધારી ગળધરા ખોડિયાર જે મંદિર ધારીથી આશરે 5 કિલોમીટરના અંતરે આવેલું છે. શેત્રુંજી નદીના કિનારે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે રવિવારે અને મંગળવારે દર્શનાર્થીઓની વધુ ભીડ જોવા મળે છે. ત્યારે હાલ શેત્રુંજી નદીની વચ્ચે ઊંડો પાણીનો ધરો આવેલ છે, જેને કાલીઘાટ ધૂનો પણ કહેવાય છે, જ્યાં જૂની ભેખડો આવેલ છે. અહીં રાયણનું ઝાડ છે, જેની નીચે આય શ્રી ખોડિયારની સ્થાપના કરવામાં આવી છે. આ નદીના કિનારે હાલ બહુ મોટું મંદિર આવેલું છે. એક લોકવાયકા પ્રમાણે અહીં એક મોટો રાક્ષસ રહેતો હતો, જેનો સંહાર કરીને સાતે બહેનોએ તેને ખાંડણીમાં ખાંડી નાખ્યો. ત્યારબાદ માતાજીએ પોતાનો દેહ આ ધરામાં ગાડી નાખ્યો. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો હતો, જેથી તેને ગળધરા ખોડિયાર તરીકે ઓળખાય, જ્યાં સ્વયંભૂ માતાજીનું મસ્તિષ્ક છે, જે અહીં પૂજાય છે. માતાજીના દર્શન અહીંના અનેક સંતો મહંતોને કન્યાના રૂપમાં આપેલા છે. 4 દાયકામાં આ ધરો નાગધરા તરીકે પણ ઓળખાતો હતો. નવધણને પણ માતાજી અહીં જ દર્શન આપ્યા. નવધણ ઈસવીસન 1025માં માતા ખોડિયારની માનતાએ અવતરેલો પુત્ર હતો, જે રાધ્યાસને 44 વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઈ ત્યારે તેમની પટરાણી સૌમ્યદેહે આય શ્રી ખોડિયાર માતાની માનતા કરેલ અને રાણીની શ્રદ્ધા ફળી અને આય શ્રી ખોડિયાર માતાની કૃપાથી રા નવધણનો જન્મ થયો અને આમ જૂનાગઢને ગાદીનો વારસ મળ્યો. ત્યારથી ચુડાસમાં રાજપૂતોની કુળદેવી તરીકે માતા ખોડિયાર પૂજાવા લાગ્યા અને નવધણ વારંવાર પોતાના રસાલા સાથે અહીં ગળધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો હતો. અને કહેવાય છે કે નવધણ તેમની જીભની માનેલ બહેન જાહલની વારે ચડ્યો હતો. તેનો ઘોડો આશરે 200 ફૂટ ઊંચેથી નીચે પડ્યો હતો ત્યારે આય શ્રી ખોડિયાર માતાએ તેની રક્ષા કરી હતી, જે સ્થળ હાલ પણ ધૂનાથી થોડું દૂર છે. આમ આય શ્રી ખોડિયારના દિવ્ય સ્થાનક ગળધરામાં આવેલા છે. આ સિવાય આ સ્થાન પાસે શેત્રુંજી નદી પર મોટો ડેમ બાંધવામાં આવ્યો છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુના ગામ ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી છે, જે ગીરની ચંચાય ટેકરી પાસેથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે અને ખોડિયાર મંદિર ઉપર સપાટી આવેલ છે અને સાચું સ્વર્ગ નીચે છુપાયેલ છે. અને ડેમનો ધોધ એટલો આહલાદક છે કે દ્રશ્ય જોતા જ રહી જાય. અહીં આય શ્રી ખોડિયારને લાપસીનો પ્રસાદ પણ ધરાવાય છે અને શ્રદ્ધાળુઓ માતાજીને લાપસી ધરાવ્યા બાદ પ્રસાદી લઈને ધન્યતા અનુભવે છે. અહીં દરેક ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય છે. જય માતાજી. આ ગળધરા ખોડિયાર મંદિર તરીકે ઓળખાય છે. ખોડિયાર માતાજીનું મુખ્ય મંદિર અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલું છે. ધારીથી 7 કિલોમીટર દૂર જંગલની અંદર આવેલું છે અને ગળધરા ખોડિયાર માતાજીનો ઇતિહાસ ધરા સાથે માતાજીને જોડાયેલો છે. ગળધરાના ગુના તરીકે જ આ ખોડિયાર માતા ઓળખાય છે અને એમ કહેવાય છે કે અમારા પૂર્વજોથી બોલાતું આવે છે કે 1400માં માતાજી અહીં પ્રગટ થયા છે અને અષાઢી બીજના દિવસે એટલે લગભગ 1674 થી 76 વર્ષ જેવો અંદાજ છે, ફિક્સ નથી, પણ પ્રાચીન મંદિર કહેવાય છે. જેની અંદર 3 મુખ્ય ગળધરા ખોડિયાર મંદિર પહેલો નંબર, 2 નંબર માટે અને 3 નંબર ભાવનગર રાજપરા, આવી રીતે આ 3 ખોડિયારમાંના મુખ્ય મંદિર છે. અહીં માતાજીનો મૂળ સ્થાનક ગળધરા ખોડિયારમાં તરીકે ખોડિયારમાં બિરાજમાન છે. નીચે માતાજીનો ધરો છે, ધરાની ઉપર માતાજીનો એક ખાંડણીઓ છે. એમનો ઇતિહાસ એવો છે કે માતાજી અહીં રાક્ષસનો સંહાર કર્યો હતો. ત્યાર પછી નવગણ સાથે પણ માતાજીનો થોડો ઇતિહાસ જોડાયેલો છે. એ પણ એવી રીતે કહેવાય છે કે નવગણના કુળદેવી ગળધરા ખોડિયારમાં છે અને એમની નિશાની રૂપે ધરાની બાજુમાં પહાડ આવેલો છે. એમની ઉપરથી રા નવગણે ગળધરા ખોડિયાર માતાજીની પાછળ ઘોડો ઉતારેલો અને એની નિશાની રૂપે 2 ધરાને સામે કાંઠે પથ્થરની અંદર ઘોડાના પગલાં પણ છે અને માતાજીના ધરાની અંદર જે ઘોડો નવરાવેલો એમની નિશાની રૂપે હાલમાં પણ ધરાની અંદર 2 રીતનું પાણી છે, એક બાજુ ડોળું છે અને એક બાજુ તાજું છે. આવી રીતે આ ઇતિહાસ ગળધરા ખોડિયાર મંદિરનો જોડાયેલો પ્રાચીન છે. હું તિરુપરી શિવપરી ગોસ્વામી આ મંદિરનો ટ્રસ્ટી છું. જય માતા. રવિવારે આઈ થિંક 5 થી 7 હજાર માણસો દર્શન કરવા આવે છે, કેમ કે રવિવારે અને પછી માતાજીનો વાર માને છે એટલે લાપસી કરવા પણ આવે છે માણસો અહીંથી દેશ વિદેશમાંથી, અને માતાજી એનું કામ પણ કરે છે. અને માતાજીને ઘણાને 10-10 વર્ષના કે દીકરા કે કાંઈ સંતાન ન હોય અને માતાજી ઉપર વિશ્વાસ રાખીને માનતા રાખે અને તો એ માતાજી એનું કામ કરે છે અને એ લોકો પછી અહીંયા લાપસીને એ બધું કરવા આવે છે માનતા. ગૌરાંગ સોઢા સાથે NS ગુજરાત ન્યૂઝ અમરેલી.